સુરતના ડુમ્મસ બીચ પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે અહીં ગણેશ મંદિર પાસે નહાવા પડેલા યુવક દરિયાના મોજામાં ગરકાવ થવા લાગ્યો હતો જેના તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમે સગીરને મહા મહેનતે રેસ્ક્યુ કર્યો હતો ઉત્તર પ્રદેશનો 16 વર્ષનો સગીર એક દિવસ પહેલા સુરત આવ્યો હતો અને ફરવા જતાં દરિયામાં ડૂબવા લાગ્યો હતો સગીર દરિયામાં તણાઈ જતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી બીજી તરફ ડુમસ પોલીસની ટીમ બીચ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી ડુમસ પોલીસને એક છોકરો ડૂબતો દેખાય આવતા તાત્કાલિક તેને બચાવવાના પ્રયાસો કરવા સાથે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને દરિયામાં ડૂબી રહેલા સગીરનું અંદાજીત બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી લીધું હતું દરિયામાંથી કિનારા પર લાવીને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો વતની છે અને તે સુરતમાં એક દિવસ પહેલા જ પોતાના ભાઈ સાથે પોતાના સગાને ત્યાં રોકાવા આવ્યો હતો અને આજરોજ પોતાના માસીના દીકરા સાથે ડુમસ દરિયા કિનારે ફરવા આવ્યો હતો અને ત્યારે દરિયામાં નહાવા પડતા તે તણાઈ ગયો હતો